જય હિન્દ દોસ્તો આજે આપણે જે એમ સહાયક જુનિયર ક્લાર્કની એક્ઝામ આવવાની છે તેનું આપણે મોડલ પેપર જોઈશું એમાં આજે પાર્ટ વન જોઈશું એમાં આપણે ત્રીસ એમ સીક્યુ આજે કવર કરશું આજે જે આપણે ટોપિક કવર કરવાના છે એ છે એમ સી સ્પેસિ કે અમદાવાદને લગતા જે પણ હિસ્ટ્રી છે ગમે તે છે એના આપણે પંદર માર્કના પંદર એમ સીક્યુ જોઈશું અને કોમ્પ્યુટરના પંદર માર્કના પંદર એમ સીક્યુ જોઈશું આ માર્ક સિસ્ટમ અને એમસીક્યુ સિસ્ટમ સિલેબસમાં આ જ રીતે આપેલી છે એમસીને પંદર માર્ક છે અને કોમ્પ્યુટરને પણ પંદર માર્કનો પૂછાશે આપણે એ જ પ્રમાણે મોડલ પેપરમાં ક્વેશ્ચન સેટ કર્યા છે તો આ મોડલ પેપરમાં જે પણ એમસીક્યુ આપણે ત્રીસ આવવાના છે એમાંથી તમારે કુલ કેટલા સાચા પડ્યા ત્રીસમાંથી ત્રીસે ત્રીસ સાચા પડ્યા હોય તો ત્રીસે જેટલા સાચા પડ્યા હોય એની તમે કોમેન્ટ કરજો તો ચાલો સ્ટાર્ટ કરીએ એમસીક્યુ નંબર વન છે અમદાવાદમાં આવેલ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી એટલે કે ઇગનુની સ્થાપના કયા વર્ષે કરવામાં આવે જો તમને આન્સર આવડતો હોય તો તેનો આન્સર કોમેન્ટમાં કરજો અને તમારા ત્રીસમાંથી કેટલા સાચા પડે છે એ બી તમે કોમેન્ટમાં જણાવજો તો આનો આન્સર આવશે ઓગણીસો ને પિચ્યાસી આન્સર બી ઓગણીસો ને પિંચ્યાસીમાં ક્વેશ્ચન નંબર બે નીચેનામાંથી અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કોણે કરી હતી તો આન્સર આવશે ઓપ્શન સી કસ્તુરભાઈ લાલભાઈએ કરી હતી ક્વેશ્ચન નંબર થ્રી આઈઆઈએમ એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી તો તેનો જવાબ આવશે ઓપ્શન એ ઓગણીસોને એકસઠમાં ક્વેશ્ચન નંબર ફોર અમદાવાદમાં સૌપ્રથમ પ્રથમ કન્યા શાળા કોના દ્વારા શરૂ કરવામાં આવેલી હતી તો આન્સર આવશે હરકુંવર શેઠાણી ઓપ્શન એ ક્વેશ્ચન નંબર ફાઈવ અમદાવાદ શહેરમાંથી નીકળતી સાબરમતી નદી કઈ જગ્યાએથી નીકળે છે તો તેનો આન્સર આવશે અરવલ્લીની પર્વતમાળામાંથી ક્વેશ્ચન નંબર સિક્સ અમદાવાદમાં આવેલા આવેલ અહેમદ શાહ મસ્જિદમાં કુલ કેટલા સ્તંભો છે તો તેનો આન્સર આવશે એકસો બાવન સ્તંભ છે ક્વેશ્ચન નંબર સાત અમદાવાદ જિલ્લાને કુલ કેટલા જિલ્લાની સરહદ સ્પર્શે છે તો તેનો જવાબ આવશે સાત ક્વેશ્ચન નંબર આઠ અમદાવાદમાં આવેલ ગુજરાત કેન્સર અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી તો તેનો જવાબ આવશે ઓગણીસો ને એકસઠમાં ક્વેશ્ચન નંબર નવ ગુજરાતની પ્રથમ સરકારી શાળા અમદાવાદમાં કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી તો તેનો જવાબ આવશે ઈસવીસન અઢારસો છવ્વીસ ઓપ્શન એ ક્વેશન નંબર દસ નીચેનામાંથી અમદાવાદમાં વર્ષ બે હજાર ચોવીસની રથયાત્રા કેટલામાં કેટલામાં વર્ષની હશે એટલે કે કેટલામી હશે તો તેનો જવાબ આવશે એકસો સુડતાલીસ ઓપ્શન એ ક્વેશ્ચન નંબર અગિયાર અમદાવાદ શહેરમાંથી નીકળતી સાબરમતી નદી કઈ જગ્યાએ પોતાનું પાણી ઠાલવે છે એટલે કે નદીનો અંત ક્યાં થાય છે તો તેનો જવાબ આવશે ઓપ્શન એ કોપાલાની ખાડીમાં ક્વેશ્ચન નંબર બાર ધલ ધલિયા હનુમાન મંદિર કેટલા વર્ષ જૂનું હોવાનું મનાય છે તો તેનો આન્સર આવશે ઓપ્શન સી ત્રણસો વર્ષ ક્વેશ્ચન નંબર તેર નીચેનામાંથી કઈ યુનિવર્સિટી અમદાવાદમાં આવેલ છે તો તેનો આન્સર આવશે રક્ષા શક્તિ યુનિવર્સિટી ઓપ્શન એ તે અમદાવાદમાં આવેલી છે ક્વેશ્ચન નંબર ફોર્ટીન નીચેનામાંથી અમદાવાદમાં આવેલ વિવિધ ભારતીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી ઓગણીસો ને પાસઠમાં ક્વેશ્ચન નંબર ફિફ્ટીન ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કઈ જગ્યાએ આવેલું છે તો તેનો જવાબ આવશે અમદાવાદ અમદાવાદમાં જે કાલુપુર રેલવે સ્ટેશન કહેવાય છે એ સૌથી મોટું રેલવે સ્ટેશન છે ક્વેશ્ચન નંબર સોળ એક્સેલની ફાઇલને શું કહેવાય છે તો તેનો જવાબ આવશે ઓપ્શન એ સ્પ્રેડશીટ કહેવામાં આવે છે ક્વેશ્ચન નંબર સત્તર ઇમેલમાં કયા પ્રકારનો ડેટા મોકલી શકાય છે તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ એટલે કે આપણે લેટર મોકલી શકીએ છીએ વિડીયો મોકલી શકીએ છીએ તમામ વસ્તુ આપણે ઈમેલ ડેટા તરીકે મોકલી શકીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર એટીન જી મોડમાં શું જોવા મળે છે તો તેનો જવાબ આવશે આપેલ તમામ તેમાં બટન બાર બોક્સ બધું જોવા મળે છે ક્વેશ્ચન નંબર નાઇન્ટીન જોઈ સ્ટીકને કયા પોર્ટમાં જોડવામાં આવે છે એટલે કે આપણે જે જોઈ સ્ટીક જોડી છીએ કોમ્પ્યુટરમાં એમાં જે પોર્ટમાં લગાવી છે એ પોટને શું કહેવામાં આવે છે તો તેનો જવાબ આવશે ગેમ કેમ કે જોઈસ્ટિક છે મોસ્ટ ઓફ આપણે ગેમ રમવા માટે યુઝ કરી છે ક્વેશ્ચન નંબર વીસ એક્સેલમાં તાર્કિક કાર્યો માટે કઈ નિશાનીઓ વાપરી શકાય છે તેનો જવાબ આવશે તમામ કોઈપણ ફોર્મ્યુલા ચાલુ કરવી હોય તો તમે ઇક્વલ ટુથી કરી શકો છો લેસ ધેન ગ્રેટર ધેન એનો પણ ઉપયોગ તાર્કિક કાર્યો માટે થાય છે ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી વન કોમ્પ્યુટર ક્ષેત્રે આગવું પ્રદાન કોનું છે તો તેનો જવાબ આવશે બિલ ગેટ્સ ક્વેશ્ચન નંબર બાવીસ વિશ્વનું પ્રથમ ઇલેક્ટ્રોનિક ડિજિટલ કોમ્પ્યુટર ક્યુ હતું તો તેનો જવાબ આવશે ઓપ્શન એ એની આગ ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી થ્રી નેટવર્કમાં બેકબોન એટલે કે કરોડરજ્જુ તરીકે કયા પ્રકારના કોમ્પ્યુટર કાર્ય કરે છે તો તેનો જવાબ આવશે મેઇન ફ્રેમ કોમ્પ્યુટર ઓપ્શન એ જે બેકબોન તરીકે કાર્ય કરે છે ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી ફોર સીઆરટી મોનિટર સ્ક્રીનમાં ક્યુ તત્વો વપરાય છે તો તેનો જવાબ આવશે એક પણ નહીં કેથોડ્રે ટ્યુબ સીઆરટીનું ફૂલફોર્મ થાય એના મોનિટર સ્ક્રીનમાં ક્યુ તત્વ વપરાય છે તો તેનો જવાબ આવશે એક પણ નહીં કે આર્યન ઓક્સાઇડ ફોસ્ફરસ સલ્ફર એમાંથી એ કંઈ તત્વ વપરાતું નથી ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી ફાઈવ નીચેનામાંથી ક્યુ ડોમેન નેમ સહકારી એકમો સૂચવે છે તો તેનો જવાબ આવશે બી ડોટ સી સીડબલ ઓપી લેક્શન નંબર ટ્વેન્ટી સિક્સ વર્ડમાં પેજને બોર્ડર આપવા માટે કયા મેનુમાં જશો તો તેનો જવાબ આવશે ઓપ્શન બી ફોર્મેટ મેનુમાં ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી સેવન વાયરલેસ નેટવર્કને શું કહે છે તો તેનો જવાબ આવશે ઓપ્શન એ વીએલ વી એલએ એન કહે છે વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી એટ કયા પ્રકારના પ્લોટરમાં ચોક્કસ માપનું જ પેપર વાપરવું પડે છે તો તેનો જવાબ આવશે ઓપ્શન એ ફ્લેટ બેડ ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી નાઇન કોમ્પ્યુટર સિસ્ટમમાં સમય અને તારીખ બદલવા કઈ સગવડ ઉપયોગી થશે તો તેનો જવાબ આવશે કંટ્રોલ પેનલ અર્થાત કે સમય અને તમારે તારીખ બદલવી હોય તો તમારે કંટ્રોલ પેનલમાં જઈને તમે બદલી શકો છો ક્વેશ્ચન નંબર થર્ટીન લાસ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી ક્યો કીબોર્ડ પરનો ક્રમ સાચો છે તો તેનો જવાબ આવશે ઓપ્શન બી ક્વર્ટી ક્યુ ડબલ્યુ ઇ આરટી વાય આ પાર્ટ વન હતો પાર્ટ વન જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ આ જ રીતે આપણે સો એમ સીક્યુ એક મોડલ પેપરમાં પૂરા કરીશું નેક્સ્ટ પાર્ટ જલ્દી જ આવી જશે ધન્યવાદ આ વિડીયો જોવા માટે તમારા સૌનો આભાર અને જો કાંઈ પણ સજેશન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી શકો છો ધન્યવાદ